क्या मेरी सारी पढ़ाई व्यर्थ है? क्वालिटी एजुकेशन क्या है? क्या मुझे कभी जॉब सेटिस्फेक्शन का अनुभव होगा? क्या मैं जो करना चाहता हूँ वही मैं कर रहा हूँ? क्या मुझे पता है कि मैं क्या करना चाहता हूँ? मैं मेरे फील्ड में एक्सेलेंट कब करूंगा? कार्य संतुष्टि या पैसा? 20 साल से ऊपर के हर व्यक्ति को ऐसे प्रश्नों ने कभी ना कभी तो छुआ ही होगा। फास्ट फॉरवर्ड और वर्कलोड के इस वक्त में, जहां सिर्फ परफॉर्मेंस ही मायने रखता है और जहां के मार्केट में फिटेस्ट विल सर्वाइव का जंगली कायदा ही माना जाता है, वहां हर एक व्यक्ति के दिमागी कंप्यूटर में मैं क्या जानता हूं और मुझे क्या करना है कि एरर बार बार आती है, लेकिन जवाब ढूंढते पूरी जिंदगी निकल जाए। वैसे ये प्रश्न बचपन में ही सुलझ जाए तो? ऐसी ही कुछ बात है इन दो छोटी लड़कियों की, परी और पंखी की। अहमदाबाद स्थित जिग्नेश भाई और श्रद्धा बहन के वहाँ दो बेटियों का जन्म हुआ। 12 से 14 साल की छोटी सी उम्र में ये दो लड़कियां जिस तरीके से अपने क्षेत्र में कार्य कर रही है, वह एक असामान्य बात है। आइए जानते हैं इन दो लड़कियों के बारे में कि ये ऐसा तो क्या करती है जिससे इनकी छवि अपनी उम्र के बाकी बच्चों से कुछ अलग ही है। અત્યારના છોકરાઓને આપણે જોઈએ સ્કૂલમાં ભણતા હોય તો એ લોકો સ્કૂલ પાછળ સ્કૂલ જવાના 5-6 કલાક સ્કૂલની અંદર આવવા જવાનો સમય, ટ્યુશન હોય તો એનો સમય, હવે તો એટલો બધો સમય આપે દિવસમાં લગભગ 9-10 કલાક એ લોકો સ્કૂલ પાછળ, હું એમ કહીશ કે બગાડે છે। બગાડે છે એટલા માટે કે સ્કૂલમાં જે કંઈ કામ થાય છે એ કામ મારું માનવું છે કે 3-1 કલાકમાં આરામથી થઈ શકે। અને પછી અમે ડિસાઈડ કર્યું કે આપણે છોડાવીએ છીએ સ્કૂલ, અને એના લીધે મેં કોલેજ છોડી દીધી, મેં ના કરાવ્યું। મોરઓવર એના લીધે થઈને કથક પર પંખી પરીના પેઇન્ટિંગ્સ, ડ્રોઈંગ્સ અને બીજું ઘણું બધું કે જે અમારે કરાવવાનું હતું એની પર ધ્યાન આપવાનું વધારે ચાલુ કર્યું। એટલે મેં નક્કી કર્યું કે હું એ 3 કલાક જ છોકરાઓને એજ્યુકેશન માટે આપું, તો બાકીનો સમય વધે એ સમયમાં હું બીજી એક્ટિવિટી કરાવી શકું, તો એ એક્ટિવિટી કરાવવા માટે મેં આ પગલું ભર્યું। અમે બંને ડેડી સાથે બહુ અમુકવાર ચર્ચા કરી, હું ખાસ હિંચકે બેસીને પણ ચર્ચા હોય ત્યારે મારી બહુ ચર્ચા થાય, કાં તો લિટરેચરની થાય કાં તો બધા ફિલોસોફીની થાય। હું બર્ડ વોચિંગનો શોખીન અને દીકરીઓને પણ નાનપણથી બર્ડ વોચિંગનો શોખ લાગે, એ લોકો મારી સાથે ટ્રેકિંગમાં ફરવામાં બધે આવે। મને એવું હતું કે હું મ્યુઝિકને કથકમાં વધારે ધ્યાન આપી શકીશ એ લોકોમાં, એટલે રિસ્પોન્સિબિલિટીઝ જે સ્કૂલે મૂકતા હતા એના કરતાં વધી ગઈ। મમ્મી સાથે બધી ખુશ ખુશ વસ્તુ હોય, આવું કરીશું આપણે, આવું હોય તો કેટલું ફાઇન ફેન્ટસી નહીં હોય, ડેડી સાથે બધી એકદમ વિચારવાળીને આમ શોખ છે તો હું ચિત્રો પણ કરું છું, એટલે હું પોતે લોકોને રીડિંગ અને રાઇટિંગ તરફ વાળી શકીશ એવી મને ખાતરી હતી। પેઇન્ટિંગ તો હું એ લોકો સાવ નાના હતા ત્યારથી એમની સાથે કરતો અને મારી જોડે જોડે એ લોકો પેઇન્ટિંગ કરતા થઈ ગયા। તમે નહીં માનો પણ પંખી કેજીમાં ભણતી હતી ત્યારે એક એક્ઝિબિશન થઈ શકે એટલું કામ એણે કરી નાખેલું।
અમે બંને લડવાનું હોય ને પણ અમને બંને જ ખબર. અમે કોઈ વચ્ચે આવીને કહે ને એકને કહે કે તું કેમ આવું કરે છે કે ના તારી વાત સાચી છે, તો વધારે અમને ઉપરથી ઝઘડા થાય. એટલે ઝઘડા એટલા મોટા નથી હોતા કે લાંબા લાંબા ચાલે, કે હા થોડું અને જીની વાત પર થયેલા ઝઘડા હોય. કોઈક આ વસ્તુમાં માન્યું હોય ને કોઈક ના માન્યું હોય, એટલા જ ઝઘડા હોય છે. બહુ મોટી સક્સેસ મળી છે અથવા મળવાની છે એવી કોઈ અપેક્ષા એવી કોઈ આશા હતી નહીં અને છે નહીં. અમે લોકો અમારા આનંદ માટે, ખાસ તો બાળકોના આનંદ માટે આ બધું કરી રહ્યા છીએ. અને તારે કરતા છોકરાઓ વધારે સારું કામ કરે છે એવું અમને લાગે છે. Yeah.